હવે અમે તમને છોટા ઉદેપુર ગામના દ્રશ્ય બતાવીએ જ્યાં મહારાષ્ટ્રને ગુજરાતને જોડતા પુલના પાયાનું બે વર્ષ પહેલા નદીમાં પૂર આવવાને કારણે ધોવાણ થઈ ગયું હતું જોકે હજુ સુધી આ પુલના સમારકામની તંત્રએ તસ્દી નથી લીધી અને આ જોખમી પુલ એજ સ્થિતિમાં દેખાયું છે પુલના પિલ્લરનો પાયો ધોવાના કારણે બિલકુલ ખુલ્લો થઈ ગયો છે અને મહત્વની વાત તો એ છે કે ગુજરાતના ચાર થી પાંચ અને મહારાષ્ટ્રના કેટલા ગામોને જોડતો આ રસ્તો છે ત્યારે ગામ લોકો ગામ સંપર્ક વિહોણા થઈ જવાની ચિંતા સતાવી રહી છે ડુંગરાળ વિસ્તારમાં જો અવર જવાનો એકમાત્ર રસ્તો અને તે પણ ધરાશાય થાય તો સ્થિતિ શું થાય તે કલ્પી શકાય અંતરિયાળ વિસ્તાર પ્રત્યે તંત્રનું દુર્લક્ષ એ ખૂબ જ સામાન્ય બાબત બની ગઈ છે તાલુકાના અંતરાળ વિસ્તારમાં પાંચ છ એવા ગામ આવેલા છે જે ખેંદા ગામમાં મેઇન પુલ બનેલો છે એ બિલકુલ ગંભીર હાલતમાં છે અને આ પુલ લગભગ બે વર્ષ અગાઉ આરંભી વિભાગને પણ જાણ કરી તોય છતાં કોઈ અધિકારી અહીંયા આવીને જોયું નથી અને આ પુલ આ વર્ષે રિપેરિંગ ના કરે તો તૂટી જવાની પૂરેપૂરી સંભાવના છે તો ડુંગર પર વસતા ગુજરાતના લોકો તળેટીમાં આવેલા નસવાડી ખાતે અવર કરતા હોય છે અને ના છૂટકે આજ પુલ પરથી પસાર થાય છે ખાનગી વાહનોમાં આ જ પુલ પરથી પસાર થવું એ ગ્રામ લોકોની મજબૂરી બની ગઈ છે અને ભૌગોલિક પરિસ્થિતિ પણ એવી છે જેના કારણે સ્થિતિ વધુ વિપરીત બને છે જેથી ચોમાસા પહેલાં પહેલાં આ જોખમી પુલનું સમારકામ ત્વરિત થાય તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે ટીવીનાની ટીમે અહીં પહોંચી અને તમામ ખરાઈ કરી અને એ પણ જાણ્યું કે જો અહીં વહેલી તકે કામગીરી નહીં થાય તો આ વિસ્તારોની શું સ્થિતિ ઉદ્ભવી શકે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનો આ જે અંતરિયાળ વિસ્તાર છે આ ખેંદા ગામની નજીકમાં આવેલો જે આ જે બ્રિજ છે આપ જોઈ શકો છો કે આ જે બ્રિજ છે એ બ્રિજને આ જે પિલ્લર જોવાય છે પિલ્લરના નીચેનું જે સ્લેબ ડન છે એ તદ્દન ધોવાઈ ગયું છે સામેથી જે પાણી આવે છે એ પાણી નીચેથી પસાર થાય છે આ જે બે વર્ષ પહેલાં જે પૂર આવ્યું હતું તેને કારણે લઈને આજે બ્રિજના પિલ્લરને નુકસાન થયું છે પરંતુ તંત્ર દ્વારા આ બાબતે દુર્લક્ષતા સેવાઈ રહી છે ગામના લોકોએ રજૂઆત પણ આ બાબતે કરી છે પરંતુ હાલ દિન સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી આ જે બ્રિજ છે એ બ્રિજ મહારાષ્ટ્ર અને ગુજરાતનો જોડતો આ બ્રિજ છે સાથે સાથે પાંચથી છ ગામ જે ગુજરાતના છે એ ગુજરાતના ગામના લોકો પણ કહી રહ્યા છે કે આ જે બ્રિજ છે એ જો આવનારા સમયની અંદર કદાચ તૂટી જાય તો તે સંપર્ક વિહોણા થઈ શકે છે કારણ કે આ જે ડુંગર વિસ્તાર છે જંગલ વિસ્તાર છે તેમને છોટાઉદેપુર જિલ્લામાં અથવા તો ગુજરાતમાં પ્રવેશવા માટેનો બીજો કોઈ રસ્તો નથી આ જે ડુંગર વિસ્તારને લઈને આ લોકોને હાલાકી પડી રહી છે પરંતુ તંત્ર છે કે તે આ બાબતે દુર્લક્ષા સેવતું હોય તેવું લાગી રહ્યું છે મકબૂલ મનસુરી ટીવી નાઇન છોટાઉદેપુર